નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. હું નિશિત રાજગુરુ. બુલેટિનમાં નજર કરીશું રાજ્યના સમાચારો ટોપ સ્પીડમાં. શરૂઆત કરીએ સમાચારોની. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈ મોટો ખુલાસો થયો. મનીષા ગોસ્વામી અને છબીલ પટેલે જે જયંતિ ભાનુશાળીની હત્યા કરાવી, ત્યારે હત્યાના ષડયંત્રમાં સુરજીત ભાઉ પણ સામેલ હોવાનું સામે આવ્યું. જયંતિ ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલની પણ સીધી સંડોવણી છે. છબીલ પટેલના ફાર્મ હાઉસમાં શાર્પ શૂટર રોકાયા હોવાનું સામે આવ્યું. જયંતિ ભાનુશાળીની હત્યા કરનાર શાર્પ શૂટર હજુ પણ પોલીસ પકડથી દૂર. પોલીસે હત્યાને લઈ બે લોકોની કરી ધરપકડ. જયંતિ ભાનુશાળીની હત્યા પુણેની ગેંગે કરી હોવાનું સામે આવ્યું. મનીષા ગોસ્વામીએ સોપારી આપી હોવાનો ખુલાસો થયો. લાંબા સમયથી મનીષા અને જયંતિ ભાનુશાળી વચ્ચે માથાકૂટ ચાલતી હતી. 17 દિવસમાં ભાનુશાળી હત્યા કેસનો ભેદ ઉકેલાયો. 1 જાન્યુઆરીએ જયંતિ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. જયંતિ ભાનુશાળી હત્યાકાંડમાં આરોપીઓની એક સાથે તસવીર સામે આવી. તસવીરમાં આરોપી છબીલ પટેલ અને સુરજીત ભાઉ સહિત અન્ય 2 આરોપી પણ છે. જોકે 4 આરોપી પોલીસ પકડથી દૂર છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું, સમગ્ર મામલે સરકાર ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હત્યાના જવાબદાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. જોકે છબીલ પટેલ અંગે જવાબ આપવાનું મુખ્યમંત્રીએ ટાળ્યું હતું. છબીલ પટેલના ભાઈનું નિવેદન દિનેશ પટેલે કર્યો. ભાઈનો બચાવ, ભાઈ બહેનો કિન્નાખોરનો ભોગ સમય આવતા હકીકત સામે આવશે. જયંતિ ભાનુશાળીના ભાઈ શંભુ ભાનુશાળીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે પોલીસની કામગીરીથી ખુશ છીએ અને આરોપીઓ જલ્દીથી પકડાય તેવી આશા વ્યક્ત કરી. ભૂમાફિયાઓની પોલીસ સાથેની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો. ગેરકાયદે ચાલતા રેતી ખનનને લઈ પોલીસે રેડ કરવા ગઈ હતી, જ્યાં પોલીસને કાર્યવાહી ન કરવાનું કહેવામાં આવતો વિડીયો વાયરલ થયો છે. રાજકોટના મનહરપુર ગામમાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો. રાજકોટ એસઓજીએ પ્રકાશ વ્યાસ નામના બોગસ તબીબની ધરપકડ કરી. પ્રકાશ વ્યાસ તબીબી ડિગ્રી વિના સારવાર આપતો હતો. પોલીસે તેની પાસેથી અલગ અલગ દવા, ઇન્જેક્શન સહિત કુલ 5,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોગસ બિલિંગ માટે જીએસટી વિભાગ હરકતમાં આવ્યો. સુરતમાં વેરા સલાહકાર અને વકીલની ધરપકડ બાદ હવે વધુ 100 કેસમાં તપાસ કરાશે. આરોપીઓ એન્ટ્રી રિટર્ન બતાવી ટેક્સ ક્રેડિટ મેળવતા હતા. વડોદરામાં પતિએ પત્નીની હત્યા કરી. ભાઈલીમાં આવેલી સીઝન પાઇપ સોસાયટીમાં પત્નીની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી. ઘટનાની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળ પર આવી તપાસ હાથ ધરી. વડોદરા નજીક આવેલી સર્જન ઇન્ડસ્ટ્રીમાં થયેલી કોપર ચોરીનો ભેદ ઉકેલાયો. વોરા ગામડી બસ સ્ટોપ પાસે વાહન ચેકિંગ દરમિયાન ચોરાયેલ માલને સગેવગે કરતા વરણામાં પોલીસના હાથે મુદ્દામાલ સાથે 3 ઝડપાયા. કુલ મુદ્દામાલ 11,05,500 જપ્ત કરવામાં આવ્યો. કંપનીમાં ચોરી કરનાર સુરતની પ્રમોદ ઉર્ફે કાલા બિહારીની ગેંગના નામનો ઉલ્લેખ આરોપીઓએ કર્યો. હજુ પણ 6ની ધરપકડ થાય તેવી શક્યતા છે. વરનામાં પોલીસે ગુનો રજીસ્ટર્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના માંજલપુરમાં પાટીદાર ચોકડી પાસે મહિલા લૂંટાઈ. જ્યાં લૂંટારાઓએ મહિલાના આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ ચલાવી. મહિલા દવાખાનામાંથી કામ કરીને પોતાના ઘરે પાછી ફરી રહી હતી, ત્યારે લૂંટારાઓ 15,000 રૂપિયા ભરેલું પર્સ લઈ રફુચક્કર થઈ ગયા. સુરતના કિમ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 7,676 દારૂની બોટલ ઝડપી પાડી. મોનિટરિંગ સેલે 1 આરોપીની ધરપકડ કરી, ત્યારે 3 આરોપી ફરાર થયા છે. પોલીસે કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટ રૂરલ એસીબી પોલીસે પડધરી હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી. સંતરાની આડમાં દારૂ લાવવામાં આવતો હતો. 6,116 નંગ વિદેશી દારૂની બોટલ જપ્ત કરાઈ. પોલીસે 20 લાખથી વધુનો મુદ્દામાલ ટ્રક મળી કુલ 35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતમાં હોમિયોપેથિક દવા પીવડાવતા બાળકનું મોત થયું. 4 દિવસ પહેલા બાળકને દવા પીવડાવતા બાળકની તબિયત લથડી હતી. બાદમાં બાળકનું મોત થતાં પરિવારજનોએ સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો કર્યો. સાથે જ બાળકનો મૃતદેહ સ્વીકારવા પરિવારજનોએ ઇન્કાર કર્યો છે. એનઆઈની ટીમે ફ્લાય ઇન્સાનિયત ફાઉન્ડેશનની સુરત ઓફિસમાં તપાસ કરી. આ પહેલા વલસાડ, યુપી, રાજસ્થાન, દિલ્હી અને કેરળમાં તપાસ કરી. એનઆઈએ તપાસમાં મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા, જેમાં દુબઈ કનેક્શન સહિતના દસ્તાવેજ પણ મળી આવ્યા.
એનઆઈએની તપાસમાં 3 વિદેશી સિમ કાર્ડ સહિત 26 સિમ કાર્ડ જપ્ત કર્યા, જ્યારે 23 મોબાઈલ, 5 મેમરી કાર્ડ, 1 કોમ્પેક્ટ ડિસ્ક, 5 હાર્ડ ડિસ્ક, 1 પેન ડ્રાઈવ, 1 ડીવીઆર, 1 સીપીયુ, 8 પાસપોર્ટ, ફોરેન કાર્ડ, 9 ડેબિટ કાર્ડ, 1 લેપટોપ અને 21 લાખ રોકડા જપ્ત કર્યા, જ્યારે 2 કિલો સોનાના દાગીના પણ કબજે કરાયા. એનઆઈએની તપાસમાં અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં રાધાકૃષ્ણ માર્કેટના વેપારીઓ સાથે જીએસટીની એન્ટ્રી કરનાર એકાઉન્ટન્ટ ઠગાઈ કરી. એકાઉન્ટન્ટે વિવિધ બેંક એકાઉન્ટમાં 96 લાખની એન્ટ્રી બતાવી હતી. એન્ટ્રી રિવર્સ કરવાનો વિશ્વાસ પણ આપવામાં આવ્યો હતો. હાલ તો સલાબતપુરા પોલીસે બંને એકાઉન્ટન્ટ મુકેશ મેઘવાલ અને મિતેશ શાહ સામે ગુનો નોંધ્યો છે. દાહોદના જાલોદમાં આવેલા પીપળિયા ગામે ચૂંટણીની અદાવતમાં ખાસ સળગાવી લૂંટ કરવામાં આવી. ગત મોડી રાત્રે દરમિયાન સરપંચની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારે હારેલા ઉમેદવારના ઘર પાસે ઘાસ સળગાવ્યું હતું. આ દરમિયાન ઘરમાં રહેલી 1 કિલો ચાંદીના દાગીનાની પણ લૂંટ થઈ. પોલીસે 29 લોકો સામે ધાડ લૂંટ તથા હુલ્લડનો ગુનો દાખલ કર્યો. રાજકોટમાં પડધરીમાં જીરુનો પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કરી લીધો. ખેડૂત તેના ઘરે કેરોસીન છાંટી પોતાના પર જ આગ ઝાંપી દીધી. જો કે ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, તે દરમિયાન તેમનું મોત નિપજ્યું. સુરતમાં ગોપાલ ઇટાલિયાની તેમના ઘરેથી આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાનગર પોલીસ મથકે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયા પાટીદાર આંદોલન સાથે જોડાયેલો છે, તેમજ અગાઉ પણ ગૃહ રાજ્યમંત્રી તેમને હુમલો કર્યો હતો. સુરતના લિંબાયત વિસ્તારમાં માથાભારે શખ્સોની દાદાગીરી ફરી સામે આવી. કેટલાક માથાભારે શખ્સોએ એક મહિલા પર હુમલો કર્યો, જેમાં ગંભીર ઇજા થતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. વડોદરામાં વધુ એક સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો. વાઘોડિયાના ડભોઈ રિંગ રોડ પર રહેતી 54 વર્ષીય મહિલા સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવી ગઈ. મહિલાની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. અમદાવાદમાં જાન્યુઆરીમાં સ્વાઇન ફ્લૂનો કેર વધ્યો. અમદાવાદની હોસ્પિટલમાં જાન્યુઆરીમાં સ્વાઇન ફ્લૂના 84 કેસ નોંધાયા, તેમાં પણ છેલ્લા 2 દિવસમાં સ્વાઇન ફ્લૂના 19 નવા કેસ નોંધાયા છે. 2018માં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના 777 કેસ નોંધાયા હતા, જેમાંથી 29 લોકોના મોત થયા. જ્યારે 2017માં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના 2654 કેસ નોંધાયા હતા, જેમાંથી 150 લોકોના મોત થયા હતા. રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વધુ 3 દર્દીઓના મોત થયા. રાજકોટની હોસ્પિટલમાં દાખલ 3 દર્દીઓ પૈકી 1 દર્દી રાજકોટનો, 1 દર્દી ભાવનગરનો તો 1 દર્દી જૂનાગઢનો છે. રાજકોટની હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં હજુ પણ 32 દર્દી સારવાર હેઠળ છે. આ 32 પૈકી રાજકોટ શહેરના 11, રાજકોટ જિલ્લાના 8 અને અન્ય જિલ્લાના 13 દર્દીઓનો સમાવેશ થાય છે. જાન્યુઆરીના 24 દિવસમાં રાજકોટમાં જ સ્વાઇન ફ્લૂના 75 પોઝિટિવ કેસ નોંધાયા, જે પૈકી 15 દર્દીના મોત થયા. છેલ્લા 24 કલાકમાં 9 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત રહ્યો. ગોંડલના મોટા દડવાની 55 વર્ષીય મહિલાનું મોત થયું. છેલ્લા 24 કલાકમાં 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. અરવલ્લી જિલ્લામાં સ્વાઇન ફ્લૂની ચપેટમાં 30 વર્ષીય મહિલા આવી ગઈ, જેને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવી. પાટણમાં એક યુવકને કેટલાક શખ્સોએ હાથ બાંધી ઢોર માર માર્યો. એટલું જ નહીં, યુવકને જમીન પર ખસેડવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો. પાસ કન્વીનર હાર્દિક પટેલના આગામી 26 અને 27 જાન્યુઆરીના રોજ લગ્ન થવાના છે, ત્યારે હાર્દિકના લગ્ન પહેલા લગ્ન ગીતો ગવાયા. સુરતના યોગી ચોક ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠા થઈને લગ્ન ગીતો ગાયા હતા. પેપરલીક કાર્ડના કારણે રદ થયેલા લોકરક્ષક દળ પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજાઈ હતી, ત્યારે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પરિણામ જાહેર થશે. પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોને સુધારા અરજી માટેનો સમય આપવામાં આવશે. 13 ફેબ્રુઆરીથી અમદાવાદ નાસિક ફ્લાઇટ પ્રારંભ થશે. રીજનલ એર કનેક્ટિવિટી સ્કીમ મુજબ અનેક સેવાનો પ્રારંભ થશે. અમદાવાદથી નાસિકની હવાઈ મુસાફરીનું ભાડું 2060 રૂપિયા નક્કી કરાયું છે. વડોદરામાં મધમાખીઓના કારણે લગ્ન પ્રસંગમાં આફત સર્જાઈ હતી. વાઘોડિયાના કમલાનગરમાં મોસાળુ તેડવા જતા 20 લોકો પર મધમાખીએ હુમલો કર્યો. મધમાખીઓએ હુમલો કરતા લોકોમાં નાસભાગ મચી. મધમાખી કરડવાના કારણે 4 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બેન્ડ બાજા, શોર અને ફટાકડા ફૂટવાના કારણે મધમાખીઓ આવી ચડી હતી.
બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું, જે મુજબ કોઈ પેપર લીક કરશે તો પેપર કેસ થશે, સાથે જ આગામી 3 પરીક્ષા પણ નહીં આપે. બેદરકારી બદલ સ્થળ સંચાલક અને સુપરવાઇઝર વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. સુરત પોલીસ કમિશનરે શહેરની જનતાને અપીલ કરી છે, સાથે જ રાત્રે 10 વાગ્યા પછી ડીજે ન વગાડવા ચેતવણી આપી છે. બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને વૃદ્ધ દર્દીઓને ધ્યાને રાખી નિર્ણય લેવાયો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરી સાથેની મુલાકાત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે શંકર ચૌધરીની સાથેની મુલાકાત મને જાણ પણ ન હતી અને આ એક સામાજિક મુલાકાત જ છે, કોઈ રાજકીય મુલાકાત નથી. પ્રેમ સદભાવના એકતાના સંદેશ માટે એકતા યાત્રા નીકળ્યાની પણ વાત કરી. ભારતમાલા કોરિડોર પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોટું નિવેદન આપ્યું, જેમાં તેમણે ભારતમાલા પ્રોજેક્ટના પ્રાથમિક ઓર્ડરને સસ્પેન્ડ કર્યો અને જણાવ્યું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈની જમીન પણ લેવામાં નહીં આવે. 18 ફેબ્રુઆરીથી ગાંધીનગરમાં વિધાનસભાના ટૂંકા સત્રનો પ્રારંભ થશે. 18 તારીખે રાજ્યપાલના સંબોધનથી વિધાનસભાના સત્રનો પ્રારંભ થશે. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ 19 ફેબ્રુઆરીએ લેખાનુદાન બજેટ રજૂ કરશે. આ સિવાય વિધાનસભામાં 20 અને 21 ફેબ્રુઆરીએ બે બે બેઠક મળશે. બેઠક બાદ 21 તારીખે લેખાનુદાન બજેટને ગૃહમાં મતદાન માટે મૂકવામાં આવશે. સમગ્ર સત્ર દરમિયાન 7 જેટલા સરકારી વિધેયક રજૂ કરાશે. 18 ફેબ્રુઆરીથી શરૂ થતું સત્ર 22 ફેબ્રુઆરી સુધી પૂર્ણ થશે. બનાસકાંઠાના ડીસામાં સિટી સર્વેની નવીન કચેરીના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે હાજરી આપી. ખાતમુહૂર્ત બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખુરશીઓ ખાલી રહેતા ખુરશીઓ ભેગી કરવી પડી અને વિદ્યાર્થીઓને ખાલી ખુરશીમાં બેસાડવા પડ્યા. જોકે કાર્યક્રમમાં પાર્ટીનો આંતરિક વિખવાદ પણ સામે આવ્યો. જ્યારે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે સવાલ પૂછતા તેમણે તેને પાર્ટીનો વિષય ગણાવ્યો, જ્યારે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની મુલાકાતને સમજી લેવા જણાવ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણી ડાંગની મુલાકાતે હતા, જ્યાં સીએમનું સ્વાગત આદિજાતિ વિકાસમંત્રી રમણ પાટકર અને ધારાસભ્ય મંગળ ગાવિતે કર્યું. ડાંગ જિલ્લાના આહવા ખાતે અદ્યતન સુવિધા સાથેના નવા જિલ્લા સેવા સદનનું લોકાર્પણ સીએમના હસ્તે કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ સ્ટેન્ડિંગ કમિટી સામે રજૂ કર્યું, જેમાં ટેક્સ વધારા વિનાનું 3,600 થી 3,350 કરોડનું બજેટ રજૂ થવાની શક્યતા છે. ગયા વર્ષે 25 કરોડના ટેક્સ વધારા સાથે 3,740 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. ડ્રાફ્ટ બજેટમાં પાણીનો વેડફાટ રોકવા પેનલ્ટી વસૂલવાનું આયોજન છે, જેમાં પાણીનો સંપ ઉભરાય તો 1,000 અને ઓવરહેડ ટાંકી ઉભરાય તો 2,500 રૂપિયાના દંડનું સૂચન કરાયું. આ સિવાય 700 કરોડની કોર્પોરેશનની માલિકીની જમીન વેચવામાં આવશે. તો 400 કરોડની લોન વિકાસના કામો માટે લેવામાં આવશે. આ વર્ષે 700 કરોડના વિકાસના કામ મૂકવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે વિકાસના કામો માટે 1,400 થી 1,800 કરોડ ફાળવવામાં આવે છે. મોરબી નગરપાલિકાની ટીપી કમિટીની મહત્વની બેઠક મળી. ટીપી કમિટીના ચેરમેનને કલેક્ટરનો પત્ર ન મળતા બેઠક બોલાવવામાં આવી. નગરપાલિકાની ટીપી કમિટીએ સર્વાનુમતે જિલ્લા કલેક્ટરને સુપરત કરવાનો ઠરાવ કર્યો. જૂનાગઢના ચોરવાડ નગરપાલિકાની બેઠક વિપક્ષના સભ્યો આવે તે પહેલાં જ પૂર્ણ થતાં સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવ્યા. એટલું જ નહીં, મામલો વધુ ઉગ્ર બનતા જપાજપીના દ્રશ્યો પણ સર્જાયા. તાપીમાં સગેવગે કરવામાં આવી રહેલા રેશનિંગના અનાજના જથ્થાને પુરવઠા વિભાગે ઝડપી લીધો છે અને 2,16,000 ઘઉંનો જથ્થો અને ટ્રક મળીને કુલ 9,16,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે.
શુક્રવારે આદ્ય શક્તિની કરો આરતીથી આરાધના. અંબાજી, ખોડલધામ, આશાપુરા મઠ, ઉમિયાધામ અને ચોટીલા. મહાઆરતી સવારે 5:55. વેલકમ બેક. ગુજરાત એક્સપ્રેસમાં આગળ વધીએ. ભરૂચમાં આદિવાસી મહાસંઘ હેઠળ આદિવાસીઓની વિશાળ રેલી નીકળી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા. કેન્દ્ર સરકારના વન અધિકાર કાયદાનો ગુજરાતમાં અમલ નહીં થયાનો આક્ષેપ કર્યો હતો. રેલી કાઢી કાયદા હેઠળ આદિવાસીઓને જંગલ જમીન આપવાની માંગ કરી અને માંગ નહીં સંતોષાતા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. નવસારીમાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ, જેને લઈ ચીખલી અને વાંસદાના ખેડૂતોએ રેલી યોજી હતી. કોરિડોરથી દક્ષિણ ગુજરાતના 74 ગામોને અસર થઈ શકે છે. ખેડૂતો રેલી કાઢી સર્કિટ હાઉસથી મામલતદાર ઓફિસે પહોંચ્યા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણી મોટું નિવેદન, ખેડૂતોના વિરોધ બાદ ભારતમાલા પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત રખાયો છે. મહેસાણા જિલ્લાના સૌથી મોટા વિદ્યાસંકુલ કડી સર્વે વિદ્યાલયના શૌર્યયાત્રાનું આયોજન કર્યું. શૌર્યયાત્રામાં 551 ફૂટ લાંબા તિરંગાએ આકર્ષણ જમાવ્યું. યાત્રામાં દેશભક્તિના વિવિધ ટેબ્લો જોવા મળ્યા. શૌર્યયાત્રા કડીના જાહેર માર્ગો પર ફરી. ભરૂચમાં હાંસોટના ખેડૂત સાથે લાખોની છેતરપિંડી થઈ છે. કલમ ગામમાં રહેતા નિતેશ પટેલ નામના ખેડૂતને આરોપીઓએ ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ હોવાની ઓળખ આપી તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. વડોદરાના કરજણ નેશનલ હાઈવે પર ખાનગી બસને અકસ્માત તેડ્યો. ઔરંગાબાદથી અમદાવાદ જતી બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 20 વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા. અમરેલી સાવરકુંડલા હાઈવે માંડરડી નજીક ટ્રકને અકસ્માત નડ્યો. ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પુલ પરથી 15 ફૂટ નીચે નદીમાં ખાબક્યો. દુર્ઘટનામાં ટ્રકનો ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ભાવનગરના વર્તેજ સિત્સર રોડ પાસે ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા ઘટના સ્થળ પર એક મહિલાનું મોત નિપજ્યું. અકસ્માતમાં 2 લોકોને ઇજા પહોંચી, જ્યારે અકસ્માતના કારણે ડમ્પર ચાલક ફરાર થયો. ઘટનાની જાણ થતાં વર્તેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી, સાથે જ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મૃતક મહિલા બોટાદ ગામની વતની હોવાની પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. યાત્રાધામ દ્વારકાના સુદામા પુલ પાસે અચાનક આખલાના ટોળાએ આતંક મચાવ્યો. લોકોની ભીડથી ભરચક વિસ્તારમાં અચાનક આખલાઓએ ધમાલ મચાવતા થોડા સમય માટે લોકોમાં નાસભાગ મચી. આખલાની આંતરિક લડાઈમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ, જેને જામનગરની હોસ્પિટલ દાખલ કરાઈ. આખલાઓનું આ તોફાન સીસીટીવીમાં કેદ થયું. વડોદરામાં ઈએમઈ કંપનીમાં કર્મચારીના મકરપુરા ઈએમઈની બહાર ધરણા પર બેઠા. રક્ષા ઉદ્યોગ નીતિઓ અને પડતર માંગણીઓને લઈ ધરણા કરવામાં આવ્યા. સુરતના કાંઠા વિભાગના કોળી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. કલર ટેક્સ કંપનીનો હેઝાર્ડ વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ કાયમી ધોરણ બંધ કરવા આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો. જો પ્લાન્ટ બંધ નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર ડોળિયા ગામ પાસે સર્જાયો અકસ્માત. ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી બસ ઘૂસી જતા એકનું મોત થયું. અકસ્માતમાં 7-8 મુસાફરો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. પોરબંદરના રાણાવાવ જામનગર હાઈવે પર અકસ્માત સર્જાયો. એમ્બ્યુલન્સે બાઇકને ટક્કર મારતા ડોક્ટરનું મોત નિપજ્યું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અમદાવાદના નરોડા ખાતે આવેલા અવની આઇકોન કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. બનાવની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો અને આગ પર કાબુ મેળવ્યો. રાજકોટના ધોરાજીમાં કપાસ ભરેલી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. બસ સ્ટેન્ડ રોડ પર જનાના હોસ્પિટલ પાસે ટ્રકમાં આગ લાગતા ધોરાજી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. આગના કારણે લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા, જ્યારે ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો.
સુરતના કોસંબા પાસે નેશનલ હાઈવે નંબર 48 પર વહેલી સવારે ટ્રકમાં આગ લાગી ગઈ. અમદાવાદથી મુંબઈ તરફ જતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, જેના કારણે પાનોલી જીઆઈડીસીના ફાયર ફાઈટર અને આઈઆરબીના ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી. ખેડામાં ચાલતી કારમાં આગ લાગી ગઈ. આગમાં કાર ચાલકનો અબાદ બચાવ થયો. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર વૃક્ષ સાથે અથડાઈ હતી. નડિયાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. ભરૂચના પાનોલીમાં મહારાજાનગરમાં પાર્ક કરેલી વાનમાં આગ લાગી ગઈ. અચાનક કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ, જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સુરતમાં ઈગલ ફેબ્રિક નામની દોરા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આગ લાગતા 13 જેટલા ફાયર ફાઈટરે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. મધરાતે દોરા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ચારે બાજુ અફરાતફરીનો માહોલ હતો, જોકે આગ લાગવાનું પ્રાથમિક કારણ જાણી શકાયું નથી. આગને કાબૂમાં લીધા બાદ ડીવાયએસપીના આદેશ બાદ પોલીસ તંત્ર દોડતું થયું. પીએસઆઈએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ત્યારબાદ કંપની સંચાલકો અને કર્મચારીઓની પૂછપરછ કરી, પરંતુ કંપનીના સંચાલકોએ ગલ્લા તલ્લા કર્યા હતા. કંપનીના લેબર કોન્ટ્રાક્ટરના પુત્ર સહિત અન્ય 3 કામદાર ગુમ થતા પોલીસે કાર્યવાહી કરી હતી. અરવલ્લી મોડાસા ફાયર સેફટીને લઈ નગરપાલિકા 11 ટ્યુશન ક્લાસીસ સંચાલકોને નોટિસ ફટકારી. 42 કોમ્પ્લેક્સ, 17 ફાસ્ટફૂડ સંચાલકોને નોટિસ ફટકારી. નગરપાલિકાએ વગર મંજૂરીએ ચાલતા એકમ સામે કાર્યવાહી હાથ ધરી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં ચુકાદો મુલતવી રખાયો. અરજદાર ખેડૂતો તરફથી બુધવારે સબમિશન મળ્યા બાદ લેખિત સબમિશન હોવાથી તે વાંચ્યા બાદ હાઈકોર્ટ ચુકાદો લખશે. ત્યારબાદ આગામી સપ્તાહે આ મામલે ચુકાદો આવે તેવી શક્યતા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનથી 106 ગામના 9000 ખેડૂતો પ્રભાવિત થવાના છે. આ આખા મામલામાં 1500 હેક્ટર કરતાં પણ વધારે જમીન સંપાદન થવાની છે. એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. બાળકોના પ્રિય એવા છોટા ભીમ હવે સ્વચ્છતાના પાઠ ભણાવશે. જી હા, છોટા ભીમને સ્વચ્છતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો. હસતા રમતા તે સ્વચ્છતાની સમજ આપશે. છોટા ભીમ સ્વચ્છ ભારતનો આર્મી બનશે. છોટા ભીમ સ્વચ્છ ભારતની મોબાઈલ એપ પણ આવી છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે છોટા ભીમ દેખાય છે. તો કાર્ટૂન કેરેક્ટર જે પ્રખ્યાત, બાળકોમાં ખૂબ જ પ્રખ્યાત છે, બાળકો જેને ખૂબ પ્રેમ કરે છે, એવા છોટા ભીમ હવે સ્વચ્છ ભારત માટે પ્રચાર કરશે, સ્વચ્છ ભારતના પાઠ શીખવશે. અને આ ટીવી સ્ક્રીન પર જે રીતે આપ જોઈ રહ્યા છો, નાના ભૂલકાઓને પસંદ આ સ્વચ્છ જે છોટા ભીમ છે, સ્વચ્છ ભારતના પાઠ શીખવશે. છોટા ભીમને સ્વચ્છતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. હસતા રમતા તે હવે સ્વચ્છતાની સમજ પણ આપશે. તો છોટા ભીમ સ્વચ્છ ભારતનો આર્મી બનશે. છોટા ભીમ સ્વચ્છ ભારતની મોબાઈલ એપમાં પણ આવે છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે છોટા ભીમ દેખાયા આવે છે. તો આપ જોઈ રહ્યા છો, મેં આ જે વિડીયો આપને દેખાડી રહ્યા છે, એ છોટા ભીમ પોતાની બાળકોની ગેંગ સાથે સ્વચ્છતાનો સંદેશ આપશે, સ્વચ્છતાના પાઠ ભણાવશે. જે રીતે સ્વચ્છ ભારતનું એક મિશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેમ લીધી છે સ્વચ્છ ભારતની, ત્યારે ભારતને સ્વચ્છ કરવા, શહેર ગલીઓને સ્વચ્છ કરવા માટે કેન્દ્ર સરકાર અવારનવાર અલગ અલગ રીતે પ્રયત્ન કરે છે, ત્યારે વધુ એક પ્રયાસ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. તો છોટા ભીમની એક એપ પણ તૈયાર કરાઈ છે, જેમાં છોટા ભીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કાર્ટૂન કેરેક્ટરમાં જોવા મળી રહ્યા છે. હવે આ છોટા ભીમ છે એ સ્વચ્છતાના સંદેશ આપશે. સમાચારમાં આગળ વધીએ. 4 બંગડીવાળી ગીત મુદ્દે કોર્ટે કિંજલ દવેને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે કિંજલ દવે પર આ ગીત ગાવા પર મુકાયેલા સ્ટેને પણ હટાવી લીધો, એટલે કે હવે જાહેર કાર્યક્રમોમાં કિંજલ દવે આ ગીત ગાઈ શકશે. આગામી દિવસોમાં રેલવેના જીએમની સંભવિત મુલાકાત. પૂર્વ વેસ્ટર્ન રેલવેના ડીઆરએમએ કિમ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ પેસેન્જરની સગવડ, સુવિધા અને પ્રશ્નો વિશે ચેતાર મેળવ્યો. આદર્શ રેલવે સ્ટેશન તરીકે વિકસી રહેલા કિમ રેલવે સ્ટેશનનું ડીઆરએમએ નિરીક્ષણ કર્યું.
તો વધુ એક ગંભીર સમાચાર, કોટડા સાંગાણીના મોટી મેંગણી ગામે ઘાસના જથ્થામાં આગ લાગી ગઈ છે. ખુલ્લા મેદાનમાં પડેલા ઘાસમાં આગ લાગી ગૌશાળા માટે આ ઘાસનો જથ્થો રખાયો હતો. ઘાસમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી છે. ગોંડલ પાલિકાની ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાય છે. તો વધુ એક આગનો બનાવ, અને આ વખતે ખુલ્લા મેદાનમાં ગૌચર માટે પડેલા ઘાસમાં આગ લાગી છે. આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તો આ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છે, ભીષણ આગના દ્રશ્યો. ખુલ્લું મેદાન છે એટલે આસપાસ આગથી નુકસાનની શક્યતાઓ ઓછી છે, પરંતુ હવે તપાસનો વિષય બની રહેશે કે ખુલ્લા મેદાનમાં પડેલા ઘાસમાં આગ લાગી કેવી રીતે, કારણ કે આગને પહેલાં તો કાબૂમાં લેવામાં આવશે અને ત્યારબાદ તપાસ કરવામાં આવશે. મહત્વપૂર્ણ એટલા માટે પણ છે કારણ કે પશુઓ માટે ઘાસ રાખવામાં આવ્યું હતું, ગાય માટે આ ઘાસ ત્યાં જથ્થો કરવામાં આવ્યો હતો અને તેમાં આગ લાગી ગઈ છે, એટલે સ્વાભાવિકપણે તપાસનો વિષય બની રહેશે કે ખુલ્લા મેદાનમાં પડેલા આટલા મોટા ઘાસના જથ્થામાં આગ કેવી રીતે લાગી. જોકે પ્રાથમિકતા હાલ આગ પર કાબુ મેળવવાની છે અને ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી રહી છે. ગુજરાત એક્સપ્રેસમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. નમસ્કાર.